એસલાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને જરૂરી સાધન સહાય અર્પણ કરાઈ. દેશના 42 જેટલા તાલીમાર્થી અધિકારીઓ નર્મદા જિલ્લાની મુલાકાતે. ગુજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષ ઉજવણીના અવસરે શતાબ્દી વનનું લોકાર્પણ કરાયું. જૂનાગઢના વિજાપુર ખાતે દિવ્યાંગ બાળકોને ખાસ સાધન સહાય અર્પણ કરવાનો એક કાર્યક્રમ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો. જૂનાગઢની ભાગોળે આવેલું વિજાપુર ગામ અને ગામની સમીપ 59 જેટલા નાનકડા દિવ્યાંગ ભૂલકાઓનું ઘર એટલે સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટ છે. દિવ્યાંગ અનાથ બાળકો દ્વારા દિવ્યાંગ ઉદ્યોગ ગૃહનું ઉદ્ઘાટન કરવા માટે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર ચેતન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા સમાજ સુરક્ષા એકમ દ્વારા ચક્ષુ દિવ્યાંગ બહેનોને આધુનિક ઉપકરણ સજ્જ દિવ્યાંગ લાકડીનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. તો પગેથી દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલનું વિતરણ સમાજ સુરક્ષા અધિકારી નયનાબેન મહેતાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અહીંયા દિવ્યાંગ બાળકો દ્વારા દિવ્યાંગ હોવા છતાં તેઓ હુન્નરમાં એકદમ આગળ વધે તે માટે સંસ્થા દ્વારા મીણના દીવડા, કોડિયા અને રંગબેરંગી ઓપ આપી તૈયાર કરાયા હતા, જેમાં કેટલાક દીવડા આ સંસ્થાને આર્થિક સહયોગી દાતાઓના ઘરે દીવડાના તહેવારથી ઝળહળી ઉઠે તે માટે મોકલવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય પીએમ અટોદરિયા અને બાળ કલ્યાણ સમિતિના સભ્ય રમીલાબેન કથેરિયા, સુનિધિ ટ્રસ્ટના રમેશભાઈ શેઠ, કમલેશભાઈ મારૂ સહિતના મહાનુભાવો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવડાઓ તેમજ અન્ય ચીજવસ્તુઓ જોઈને તેને તેઓએ બિરદાવી હતી. દેશભરના 42 તાલીમાર્થી અધિકારીઓ ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાતે છે. મસૂરી લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન દ્વારા દેશના 42 જેટલા તાલીમી આઈએસ, આઈપીએસ, આઈએફએસ જેવા અધિકારીઓ તેમની તાલીમના ભાગરૂપે ફાઉન્ડેશન કોર્સ વિલેજ વિઝિટ સંદર્ભે રાજપીપળાના મુખ્ય મથકે આવી પહોંચતા જિલ્લા કલેક્ટર કાર્યાલય ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા અને જિલ્લા કલેક્ટર આઈ કે પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર જીનીસ વિલિયમ્સ અને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે સૌને આવકાર્યા હતા. જિલ્લા કલેક્ટર કાર્યાલયના સભાખંડમાં જિલ્લા કલેક્ટર આઈ કે પટેલે તાલીમાર્થી આઈએએસ, આઈપીએસ અને આઈપીએસ અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી અને નર્મદા જિલ્લાનો પરિચય તેમજ રૂપરેખા આપી હતી અને તેમાં વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત થયેલ જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમના વિશે જણાવ્યું હતું. જ્યારે જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે નર્મદા જિલ્લો સરહદી જિલ્લો છે તેમજ સાગબારા, દેડિયાપાડાના પહાડી વિસ્તારોની ભૌગોલિક જાણકારી સાથે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા માટે પોલીસનું માળખું અને ભરતી પ્રક્રિયા, ક્રાઇમ રેટ અંગેની જાણકારી આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એચ કે વ્યાસ, પ્રાયોજક વહીવટી અધિકારી આર બી બારિયા, નાયબ કલેક્ટર ડૉક્ટર જનમ ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગીતાંજલિ દેવમણી અને જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉક્ટર નિલેશ ભટ્ટ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહી જરૂરી માહિતી આપી હતી. ગુજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષની ઉજવણી અવસરે આ કપરાડાની આશ્રમશાળામાં શતાબ્દી વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિદ્યાપીઠ શતાબ્દી વર્ષ ઉજવણી અવસરે આશ્રમશાળા અભેટી કપરાડા તાલુકા ખાતે ગુજરાત વિદ્યાપીઠ શતાબ્દી વનનું ઉદ્ઘાટન વન અને આદિવાસી રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું. આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષ ઉજવણી પ્રસંગે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે
આદિજાતિ વિસ્તારમાં આશ્રમશાળાનું સંચાલન કરી ગ્રામ સેવા અને કેન્દ્રીય અભેટીએ સાચી દ્રષ્ટિએ આદિવાસીઓની સેવા કરી છે, જે અભિનંદનીય છે. સૌને ગૌરવ થાય એ પ્રકારનો આજનો દિવસ છે. મહાત્મા ગાંધીના વિચારો વિશ્વ કલ્યાણ માટે સર્વોત્તમ છે અને તેમના માર્ગદર્શન હેઠળ પ્રસ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષની ઉજવણી એ અવિસ્મરણીય છે. ટ્રસ્ટી અરવિંદભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવેલી કામગીરીની જાણકારી આપી હતી. સ્વાગત પ્રવચનમાં આશ્રમ શાળાના આચાર્ય રમેશભાઈ પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ અવસરે ગુજરાત વિદ્યાપીઠના 1920થી લઈને 100મા વર્ષમાં પ્રવેશ સુધીની સફરને દર્શાવતી એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટાપોટ કોલેજના પૂર્વ આચાર્ય બિપિન જોશી તથા સંસ્થાના સંચાલક જયંતિભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ આશ્રમ શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.